આનું થશે a, sin નું થઈ જશે cos omega t, અને ફરી omega t નું લખાય d upon dt omega t, omega બહાર નીકળી જશે, omega આગળ લખીએ છીએ આપણે a omega, અને dt dt કેન્સલ થશે cos omega t. તો v બરાબર આ સૂત્ર આવ્યું, આ ઇક્વેશન 2 થયું, આ ઇક્વેશન 1 થયું. ઇક્વેશન 2 નું ફરી વિકલન કરો તો dv upon dt લખાય is equal to, અહીંયા આગળ લખશો તમે d upon dt e omega cos omega t, e omega બહાર નીકળી જશે, cos નું થશે minus sin omega t, યાદ છે ને? અને આ omega t નું ફરી વિકલન કરશો તમે omega t. આ જસ્ટ હું તમને ફાસ્ટ એટલા માટે ટાઈમ થઈ ગયો છે, બરાબર? આ omega આમાંથી dt dt કેન્સલ થશે, omega બહાર નીકળશે, એટલે e omega square માઇનસ અહીંયા આગળ સાઇન ઓમેગા ટી, માઇનસ હું આગળ લઈ લો સાઇન ઓમેગા ટી, આમાંથી માઇનસ એ, બરાબર? અહીંયા આગળ ઓમેગા નું સાઇડ, ઓમેગા સ્ક્વેર નું સાઇડ પર લઈ લઉં છું, એ સાઇન ઓમેગા ટી આમ લેવું છું, એને અંદર લીધો તો એ સાઇન ઓમેગા ટી બરાબર તો શું લખાય છે વાય, તો માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, અને ડીવી અપોન ડીટી એટલે એ લખાય. એક આ સૂત્ર મળે, આવાની જગ્યાએ મેં જો કોસ વાળું બીદે લીધું હતું, અહીંયા આગળ તમારા જોડે એ બરાબર આવતું માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ, આ સૂત્ર તમને આપેલું છે. જુઓ આની અંદર એક પરિમાણ ગતિ બતાવેલી છે, બરાબર? તો ગતિ માટે ઓકે, અહીં તમને સૂત્ર નહીં આપ્યું પણ આ સૂત્રને અનુસરે તો એ સરળ આવર્ત ગતિ કહેવાય. તો સરળ આવર્ત ગતિ ની આ ખાસિયત છે, આની ફોર્મ્યુલા છે, અને યાદ રાખજો આવતીકાલે આપણે ચર્ચા કરીએ, બરાબર? ઓકે ચલો મળીએ છે. બોલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો, છે કોઈ કન્ફ્યુઝન? આ બે સૂત્ર જોઈને આવજો, એ વાળા વાય વાળું ને એક્સ વાળું, બરાબર? ચલો.